વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના છેલ્લા લેક્ચર 3 માં આપણે વિદ્યુત ભારની જુદી જુદી લાક્ષણિકતાની સમજૂતી મેળવેલી હતી જેમાં પહેલી લાક્ષણિકતા હતી કે વિદ્યુત ભારના સરવાળા થઈ શકે અંકગણિતની મદદથી બેઝિક સરવાળા બીજી લાક્ષણિકતા હતી વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે અને ત્રીજી લાક્ષણિકતા હતી વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અને ત્યાર પછી કુલમ્બના નિયમની સમજૂતી મેળવેલી હતી કુલમ્બનો નિયમ એ બે વિદ્યુતભાર વચ્ચે લાગતા વિદ્યુત બળની ગણતરી માટે છે બે વિદ્યુતભારની વચ્ચેનું માધ્યમ જો બદલવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ પણ બદલાય છે એટલે કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતો વિદ્યુતીય બળ કુલમ્બ બળ એ બે વિદ્યુતભાર વચ્ચેના માધ્યમ પર આધારિત છે અને બે વિદ્યુતભારની વચ્ચે જ્યારે કોઈ અન્ય અવાહક માધ્યમની હાજરી હોય જેને આપણે ડાયઇલેક્ટ્રિક તરીકે ઓળખીએ છીએ ત્યારે બળની ગણતરી કઈ રીતે કરી શકાય એ સમજૂતી પણ મેળવેલી હતી તો જ્યાં સુધી અન્ય માધ્યમની હાજરી હોય ત્યાં સુધી લાગતું બળ એ શૂન્યાવકાશમાં જે બળ હોય એના કેમાં ભાગનું થશે કઈ રીતે ગણી શકાય કે આપણે અહીંયા એક વખત જોઈએ તો જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે શૂન્યાવકાશ હોય તે અવસ્થા તો શૂન્યાવકાશની હાજરી અથવા તો બે વિદ્યુતભાર વચ્ચે શૂન્યાવકાશ શૂન્યાવકાશ ન સમજીએ તો હવાનું માધ્યમ છે તેમ સમજી શકાય તો બે વિદ્યુતભાર વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે હવાનું માધ્યમ અથવા તો શૂન્યાવકાશ બંનેનો અર્થ આપણે એક જ કરીએ છીએ તો આ એક વિદ્યુતભાર Q1 આ બીજો વિદ્યુતભાર Q2 અને આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર r તો આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતો વિદ્યુત બળ અથવા તો કુલમ્બ 1/4πε0 જ્યાં ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે Q1 Q2 / r² આ સૂત્રમાં આપણે બંને વિદ્યુતભારના મૂલ્ય લઈએ છીએ કુલમ્બના નિયમને એક વખત યાદ કરીએ તો કુલમ્બનો નિયમ એ બિંદુવત વિદ્યુતભાર માટે જ ઉપયોગમાં લઈ શકાય છે તો બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે વ્યસ્ત વર્ગના નિયમ તરીકે પણ ઓળખાય છે અને આ બે વિદ્યુતભાર વચ્ચે જે બળ લાગે તે બળની દિશા હંમેશા બંને વિદ્યુતભારને જોડતી રેખા પર હોય છે બે વિદ્યુતભાર વચ્ચે લાગતા વિદ્યુત બળની દિશા બંને વિદ્યુતભારને જોડતી રેખા પર હોય પછી તે આકર્ષણ પ્રકારનું હોય તો પણ ભલે અને અપાકર્ષણ પ્રકારનું હોય તો પણ ભલે તો આ સૂત્ર વડે આપણે શૂન્યાવકાશમાં હવામાં રહેલા બે વિદ્યુતભાર વચ્ચેના બળની ગણતરી કરી શકીએ હવે વિદ્યુતભારની વચ્ચે અન્ય કોઈ માધ્યમની હાજરી હોય તો અન્ય અવાહક માધ્યમ જેને આપણે ડાયઇલેક્ટ્રિક માધ્યમ કહીએ છીએ તો ડાયઇલેક્ટ્રિક માધ્યમની હાજરી માટે કુલમ્બ અને અન્ય માધ્યમની જે હાજરી છે ત્યારે જે બળ લાગશે તેને Fm વડે દર્શાવી Fm તો માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન વડે દર્શાવીએ તો 4πε0 Q1 Q2 / r² અને યાદ રાખવાનું કે એપ્સિલોન જે માધ્યમની પરમિટિવિટી છે તેનું મૂલ્ય હંમેશા આ શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા વધારે હોય હવે એપ્સિલોન અને એપ્સિલોન 0
ના ગુણોત્તરને આપણે સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આર વડે દર્શાવીએ છીએ અને આ સાપેક્ષ પરમિટિવિટીને કે વડે દર્શાવીએ છીએ અને આ કિને આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ આ ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય છે કેવા પદાર્થ માટે અવાહક પદાર્થ માટે કેનું મૂલ્ય एक मरे छे कोना माटे शून्य अवकाश माटे अथवा तो हवा माटे એવું કહી શકાય અને કેનું મૂલ્ય ઇન્ફિનિટી મળે છે કોના માટે તો કે વાહક પદાર્થ માટે હવે આપણે આ માધ્યમમાં લાગતા માધ્યમની હાજરી હોય ત્યારે લાગતા બળને શૂન્ય અવકાશના બળ સાથે સરખાવો तो આ સૂત્રમાંથી એપ્સિલોન નું મૂલ્ય એપ્સિલોન 0 કે ને આપણે સમીકરણમાં મૂકી દઈએ તો f m = 1/4 pi એપ્સિલોન 0 કે શું કરીએ છીએ જે માધ્યમની પરમિટિવિટી છે એપ્સિલોન એ એપ્સિલોન ના સ્થાને એપ્સિલોન 0 * k લખીએ છીએ તો q1 q2 / r² હવે 1/4πε₀ q1 q2 / r² ના સ્થાને શૂન્ય અવકાશમાં જે બળ છે હવાની હાજરીમાં જે બળ તેને લખીએ તો f અને છેદમાં મળે છે k તો આ સૂત્રને આધારે આપણે કહી શકીએ કે જ્યારે બે વિભાગની વચ્ચે અન્ય કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે આ ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં જે બળ છે તે શૂન્ય અવકાશની સ્થિતિમાં જે બળ હોય એના કરતા k માં આગમન થશે અને ડાયઇલેક્ટ્રિક માટે k નું મૂલ્ય હંમેશા 1 કરતા વધારે હોય એટલે આપણે કહી શકીએ કે માધ્યમની હાજરીમાં જે બળ હશે તે હંમેશા શૂન્ય અવકાશમાં જે બળ હોય તેના કરતા ઓછું મળે fm less than કેટલું k માં જો ડાયઇલેક્ટ્રિક અચળાંક 3 હોય તો આવા પદાર્થની હાજરીમાં લાગતું બળ શૂન્ય અવકાશની સ્થિતિના બળ કરતા ત્રીજા ભાગનું થઈ જાય ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે શું તો આપણે અહીંયાથી એની વ્યાખ્યા આપી શકીએ કે બરાબર a / f તો જે ડાયઇલેક્ટ્રિક પદાર્થને બે વિભાગની વચ્ચે મૂકવામાં આવે તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક આપણે ગણવું હોય તો શૂન્ય અવકાશ અથવા તો હવાની હાજરીમાં જે બળ છે તે ગણી લઈએ માધ્યમ મૂક્યા પછી નું બળ ગણી લઈએ અને આ બંને બળનો ગુણોત્તર લઈએ તો તે આપણને ડાયઇલેક્ટ્રિક અચળાંકની માહિતી આપશે અને ડાયઇલેક્ટ્રિક અચળાંક અથવા તો સાપેક્ષ પરમિટિવિટી એ બે પરમિટિવિટીનો ગુણોત્તર છે પરિણામે ડાયઇલેક્ટ્રિક અચળાંક એકમ રહિત છે ડાયઇલેક્ટ્રિક અચળાંકનું સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 થશે હવે આના આધારે આપણે કોઈ એક એવો પ્રશ્ન પૂછી શકીએ અથવા તો બનાવી શકીએ કે બે વિદ્યુતભારો જ્યારે હવામાં હતા ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F જેટલું છે r અંતરે હવે આ બે વિજભારની વચ્ચે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો આપણે અન્ય પદાર્થ મૂકીએ છીએ પરિણામે આ બે વિજભાર વચ્ચેનું બળ જે હવામાં તે હતું તે બદલાઈ જશે ઓછું થઈ જશે એમાં ભાગનું થઈ જશે હવે આ માધ્યમ મૂક્યા પછીનું બળ ફરીથી શૂન્ય અવકાશના બળ જેટલું જોઈતું હોય તો કઈ રીતે મેળવી શકાય ફરીથી પ્રશ્ન બરાબર સમજો બે વીજભારોને સ્મોલ આર જેટલા અંતરે હવામાં મૂકીએ છીએ ત્યારે લાગતું બળ કેપિટલ એફ છે આ બે વીજભારની વચ્ચે હવે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ છીએ અંતર સ્મોલ આર જ છે તો આ પદાર્થની હાજરીમાં હવે જે બળ લાગશે તે એફએમ જે શૂન્ય અવકાશના બળ એફ / k જેટલું થઈ જશે ઘટી જશે
હવે માધ્યમ યાદ રાખવાનું છે અને માધ્યમની ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં જે બળ છે જે ઘટી ગયું છે તે ફરીથી આપણે શૂન્ય અવકાશના બળ જેટલું જ જોઈતું હોય તો કઈ રીતે મેળવી શકીએ તો સૂત્ર પરથી આપણે અહીંયા જાણીએ છીએ કે વીજભાર એના એક છે એટલે વીજભારને બદલવાના નથી માધ્યમ પણ યાદ રાખવાનું છે એટલે 1/4πε0 k પણ બદલાતા નથી તો બળ ને બદલવા માટે આપણી પાસે એક જ રસ્તો છે બે વચ્ચેના અંતરને બદલવાનું તો અંતર વધારવું જોઈએ કે ઘટાડવું જોઈએ તો માધ્યમ મૂકવાથી બળ ઘટી જાય છે આપણે બળ વધારવું છે અને બળ જો વધારવું હોય તો તેમની વચ્ચેનું અંતર ઘટાડવું જોઈએ તો માધ્યમની હાજરીમાં જે બળ છે તે શૂન્ય અવકાશના બળ જેટલું જ જોઈતું હોય તો બે વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ શૂન્ય અવકાશમાં જે બળ છે તેના કેમાં ભાગનું રાખવું જોઈએ બે વીજભારને r/k જેટલા અંતરે લાવવાથી ફરી પાછું બળ શૂન્ય અવકાશના બળ જેટલું થઈ જાય કઈ રીતે અહીંયા જોવા જઈએ તો અહીંયા રાખવું આ એક વીજભાર છે આ બીજો વીજભાર છે આ બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે અને બંને વચ્ચેનું માધ્યમ હવા એટલે કે શૂન્ય અવકાશ છે આ અવસ્થામાં લાગતું બળ F છે હવે આ બે વીજભાર વચ્ચે આપણે અન્ય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઈએ છીએ Q1 અને Q2 આ અન્ય ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરી છે અને આ ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં પણ જો બંને વચ્ચેનું અંતર આપણે r લઈએ તો આ અવસ્થામાં આ બે વીજભાર વચ્ચે લાગતું બળ Fm એ F/k જેટલું થશે જ્યાં k એ આ ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે હવે આ માધ્યમની હાજરીમાં આ જે બળ લાગે છે જે શૂન્ય અવકાશના બળ કરતા કેમાં ભાગનું છે તે Fm નું મૂલ્ય મારે ફરીથી આટલું જ જોઈતું હોય તો અત્યારે અંતર બંને સરખા હોય ત્યાં સુધી Fm નું મૂલ્ય F કરતા નાનું હશે હવે મારે આ માધ્યમની હાજરીમાં જે બળ Fm છે તે F જેટલું જોઈએ છે પરિણામે હું શું કરું છું એક જ ભૌતિક રાશિને બદલાવી શકું બંને વચ્ચેનું અંતર Q1 અને Q2 તો અચળ છે માધ્યમ ધ્યાન રાખવાનું છે એટલે K પણ અચળ તો હું બે વીજભાર વચ્ચેનું અંતર બદલાવી શકું અને Fm નું મૂલ્ય જે નાનું છે તેને વધારીને મારે F જેટલું કરવું છે તો Fm ને વધારવું છે પરિણામે બે વીજભાર વચ્ચેનું અંતર ઘટાડીશ અને આ બે વીજભારને નજીક લઈ આવતા જ્યારે તેમની વચ્ચેનું અંતર માધ્યમની હાજરી છે શૂન્ય અવકાશના અંતર ભાગ્યા k જેટલું થશે ત્યારે આ બે વીજભાર વચ્ચેનું બળ Fm ફરી પાછું આ અંતરે રહેલા બે વીજભારના બળ જેટલું થઈ જશે તો આના આધારે આપણને કોઈ પ્રશ્ન પૂછી શકે તો આ આપણે યાદ રાખવું કે માધ્યમ મૂકી દીધા પછીનું બળ ફરીથી શૂન્ય અવકાશના બળ જેટલું જોઈતું હોય તો માધ્યમની હાજરીમાં અંતર કેટલું રાખવું જોઈએ શૂન્ય અવકાશમાં જે અંતર હોય એને ભાગ્યા k છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક આનાથી ઉલટું પણ વિચારી શકાય કે બે વીજભારની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરી છે ત્યારે જે બળ લાગે છે તે કેપિટલ F છે હવે આ ડાયઇલેક્ટ્રિકને આપણે દૂર કરીએ છીએ હવે બે વીજભાર વચ્ચે શૂન્ય અવકાશ તો ડાયઇલેક્ટ્રિકને દૂર કરવાથી એ બંને વીજભાર વચ્ચે એ જ અંતર માટેનું બળ વધારે થઈ જશે આ ડાયઇલેક્ટ્રિકને દૂર કરી દીધા પછી હું આ બે વીજભાર વચ્ચેનું બળ મારે ફરીથી શરૂઆતના બળ જેટલું એટલે ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં જે બળ હતું એટલું જોઈતું હોય તો બે વીજભાર વચ્ચેનું અંતર વધારવું જોઈએ કેટલું અંતર રાખવું જોઈએ તો હવે તમે કહી શકો કે r = r' k અથવા
અથવા તો માધ્યમની હાજરીમાં જે અંતર છે એને આર્યન પરિવર્તન. તો ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં જે અંતર હતું એને ગુણ્યા કે જેટલું નવું અંતર રાખવાથી ફરી પાછું બળ એ માધ્યમની હાજરીના બળ જેટલું થઈ જશે. તો આના આધારે પણ પ્રશ્ન પૂછે. હવે એવું પણ બની શકે કે આપણે જે બીજભારની વાત કરીએ છીએ એ બીજભારના અમુક ભાગમાં ડાઇલેક્ટ્રિકની હાજરી હોય અને અમુક ભાગમાં ડાઇલેક્ટ્રિકની હાજરી ન હોય. તો આવી સ્થિતિમાં તેમની વચ્ચે લાગતું કુલંબ બળ કઈ રીતે બની શકાય એના એક ઉદાહરણની વાત કરીએ. તો આ એક બીજભાર Q1, બીજો બીજભાર Q2, આ બે બીજભાર વચ્ચેનું કુલ અંતર R છે અને તેમની વચ્ચે અમુક ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરી છે. જુદા જુદા બે ડાઇલેક્ટ્રિક માધ્યમની ત્યાં હાજરી છે. આ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે K1 અને એની જાડાઈ છે T1 એટલે જાડાઈ. અને આ બીજો ડાઇલેક્ટ્રિક પદાર્થ તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે K2 અને તેની જાડાઈ છે T2. તો અને આ ભાગ છે એ આજી શૂન્યાવકાશ છે. તો આવી પરિસ્થિતિમાં આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબ બળ જો મારે ગણવું હોય તો આ સૂત્ર પણ ઉપયોગમાં ન લઈ શકાય. જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે હવાનું માધ્યમ અથવા તો શૂન્યાવકાશ હોય ત્યારે આ સૂત્ર કામ લાગે. આ સૂત્ર પણ ઉપયોગમાં લઈ શકાય. બે વિદ્યુતભારની વચ્ચે કોઈ એક જ ડાઇલેક્ટ્રિકની હાજરી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જ્યારે અહીંયા બે વિદ્યુતભારની વચ્ચે અમુક ભાગ શૂન્યાવકાશ એટલે કે હવા છે, અમુક ભાગમાં એક K1 જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક પદાર્થ છે અને અમુક ભાગમાં K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક બીજો પદાર્થ છે. તો આવી સ્થિતિમાં આવા બે વિદ્યુતભાર વચ્ચેના કુલંબ બળનું સૂત્ર F = 1/4 π ε₀ Q1 Q2 upon R - T1 - T2 + માધ્યમ ની હાજરી માં જે અંતર છે તે તો પ્લસ T1 √K પ્લસ T1 √K અહીંયા ફરીથી લખું. તો આની સ્થિતિમાં બે વિદ્યુતભાર વચ્ચેનું બળ F 1 √K1 + T1 √K2 તો આ સૂત્રની મદદથી આપણે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ અલગ અલગ માધ્યમની હાજરી હોય ત્યારે ગણી શકીએ. હવે આપણે કુલંબના નિયમના સદિશ સ્વરૂપની વાત કરીએ. તો કુલંબ બળ અને બળ સદિશ રાશિ છે અને સદિશ સ્વરૂપે તેની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય એ સમજૂતી મેળવી. તો પ્રશ્નનું હેડિંગ છે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. તો બે વિદ્યુતભાર વિચારીએ.
બિંદુ ઓ એક q1 અને બિંદુ v ભાગ q2 ક્યાં આવેલા છે આ બંને વીજભારનું આપણે સ્થાન નક્કી કરવું છે અને સ્થાન નક્કી કરવા માટે આપણી પાસે કોઈ એક સંદર્ભ બિંદુ હોવું જોઈએ તો સરળતા માટે આપણે કોઈ પણ એક બિંદુ o ને સંદર્ભ બિંદુ તરીકે લઈ લઈએ અને આ સંદર્ભ બિંદુ o થી q1 નો સ્થાન સદિશ r1 વડે દર્શાવી q2 નો સ્થાન સદિશ r2 વડે દર્શાવી હવે આ બંને વિદ્યાર વચ્ચે લાગતા બળના સદિશ સ્વરૂપની સમજૂતી મેળવી છે તો આ બંને વિદ્યાર જો સદાકીય હશે તો તેમની વચ્ચે લાગતું બળ અપાકર્ષણ પ્રકારનું હોય અને વિજાતીય હોય તો તેમની વચ્ચે લાગતું બળ આકર્ષણ પ્રકારનું હોય તો આ આકૃતિ માટે આપણે એવું માની લઈએ છીએ કે આ બંને વિભાગ સજાતીય છે એટલે કે આ બંને વિભાગ ધન ધન હશે અથવા તો બંને ઋણ ઋણ હશે પરિણામે તેમની વચ્ચે જે બળ છે તે અપાકર્ષણ પ્રકારનું છે અને બે વિભાગ વચ્ચે લાગતા બળની દિશા હંમેશા બંને વિભાગને જોડતી રેખા પર જ હોય તો q1 અને q2 વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા તો કુલંબ બળ આ બંને વિભાગમાંથી પસાર થતી રેખા પર હોય બંને વિભાગને જોડતી રેખા પર જ હોય હવે મારે q1 પર q2 વડે લાગતા બળને દર્શાવવું છે તો સજાતીય છે એટલે બંને વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગશે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગશે તો q1 પર q2 વડે લાગતા બળને દર્શાવવું છે q1 પર q2 વડે લાગતું બળ કઈ રીતે આપણે સંજ્ઞામાં લખીએ છીએ તો બળ માટે જે વિદ્યુતભાર પર બળ લાગતું હોય તેની સંજ્ઞા પહેલા લખીએ છીએ જેના વડે બળ લાગતું હોય તે પછી લખીએ છીએ તો 1 પર 2 વડે લાગતું બળ છે તો આપણે તેને 1 2 વડે દર્શાવશું તો એ 1 2 નો અર્થ q1 પર q2 વડે લાગતું બળ ચાલો હવે કઈ દિશામાં હશે આ બળ તો સદાકીય હોવાથી અપાકર્ષણ બળ છે તો કોણ બળ લગાડે છે તે આપણે જોવાનું q2 બળ લગાડે છે કયા પ્રકારનું બળ લગાડશે અપાકર્ષણ પ્રકારનું એટલે q2 q1 ને પોતાની તરફ ખેંચશે કે દૂર ફેંકવાનું કામ કરશે તો q2 દૂર ફેંકવાનું કામ કરે છે પરિણામે q2 વડે q1 પર જે બળ લાગશે તે q2 થી દૂર તરફની દિશામાં હશે q1 પર q2 વડે લાગતું અપાકર્ષણ બળ આ દિશામાં મળે એવી જ રીતે હવે મારે q1 વડે q2 પર લાગતું બળ જોઈએ છે q1 વડે q2 પર લાગતું બળ તો બળ માટે જે વિભાગ પર બળ લાગતું હોય તે સંજ્ઞા પહેલા લખીએ છીએ જેના વડે બળ લાગતું હોય તે પછી લખીએ છીએ તો એ 2 1 નો અર્થ થશે q2 પર q1 વડે લાગતું બળ સદાતીય હોવાથી અપાકર્ષણ પ્રકાર તો હવે આપણે જોવા જઈએ છીએ કોણ બળ લગાડે છે q1 કોના પર q2 પર તો ચાલો q1 કયું બળ લગાડે છે અપાકર્ષી બળ તો q1 q2 ને પોતાના તરફ ખેંચશે કે દૂર ફેંકશે તો q1 q2 ને દૂર ફેંકે છે પરિણામે q1 વડે q2 પર જે બળ લાગશે તે બળની દિશા આ તરફની હશે તે 2 1 2 વડે એક પણ લાગતું બળ હવે જો આ બે વિભાગો આપણે સજાતીયના સ્થાને વિજાતીય લઈએ તો
આ બળમાં શું ફેરફાર થાય એ વાત કરી. તો હવે જે આકૃતિ દોરીએ છીએ તે વિજાતીય વિભાર માટે દોરીએ છીએ. તો Q1 આ Q2 આ કોઈ સંદર્ભ બિંદુ O સંદર્ભ બિંદુની સાપેક્ષમાં Q1 નો સ્થાન સદિશ R1 સંદર્ભ બિંદુની સાપેક્ષમાં Q2 નો સ્થાન સદિશ R2 આ બંને વિભારમાંથી પસાર થતી એક રેખા. હવે આ બે વિભાર જે છે તે વિજાતીય છે. કોઈ એક પ્લસ હશે એક માઇનસ હશે. તો હવે બંને વચ્ચે જે બળ લાગશે તે આકર્ષણ પ્રકારનો છે. તો Q2 બળે Q1 પર લાગતું બળ જોઈએ છે. તો કોણ બળ લગાડે છે? Q2. કયું બળ લગાડે છે? આકર્ષણ પ્રકારનું. તો Q2 Q1 ને પોતાની તરફ ખેંચશે કે દૂર ખેંચશે? પોતાની તરફ ખેંચશે. પરિણામે Q2 વળે Q1 પર લાગતા બળની દિશા આ છે F1. એવી જ રીતે Q1 પણ Q2 ને પોતાની તરફ ખેંચશે. Q1 દ્વારા પણ Q2 ને આકર્ષણ કરશે. તો Q1 વળે Q2 પર લાગતું આકર્ષણ બળ એ Q1 વળે દર્શાવે. તો હવે આપણે બે સજાતીય વિભાર અને વિજાતીય વિભાર વચ્ચે લાગતા બળને બંને આકૃતિમાં દર્શાવ્યું છે. બંને આકૃતિમાં જે બે વિભાર છે તેના મૂલ્ય એક સરખા લીધેલા છે. પ્લસ માઇનસ નિશાનીનો ફેર છે. જ્યારે બળના મૂલ્યને તો વિજભારના મૂલ્ય સાથે સંબંધ છે. તો બંને આકૃતિમાં જે સજાતીય અને વિજાતીય વિજભાર છે તે મૂલ્યમાં સમાન છે. અને બંને આકૃતિમાં બંને વિજભાર વચ્ચેના અંતર પણ સમાન છે. એટલે બંને આકૃતિમાં જે પરસ્પર બળ લાગશે તે સરખા મૂલ્યના હશે. તો પહેલી આકૃતિમાં જે મૂલ્ય F12 નું હશે એ જ મૂલ્ય F12 નું બીજી આકૃતિમાં. તો મૂલ્યની દ્રષ્ટિએ બંને સરખા. દિશાની વાત કરીએ તો પહેલી આકૃતિમાં F12 અને F12 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે બે સજાતીય વિજભાર વચ્ચે લાગતા બળ કે વિજાતીય વિજભાર વચ્ચે લાગતા બળની જ્યારે સદિશ સ્વરૂપની વાત કરીએ ત્યારે મૂલ્યની દ્રષ્ટિએ તો બંને સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ મળે છે. તો હવે આ દિશાને આપણે કઈ રીતે દર્શાવી એ સમજીએ. તો બે માંથી કોઈ એક બળની સમજૂતિ મેળવે છે F12 ની અથવા તો F21 ની. તો હું અત્યારે F21 ની સમજૂતિ મેળવું છું. F21 નો અર્થ Q2 પર Q1 વડે લાગતું બળ મારે જોઈએ છે. તો પેલા આપણે આ બળની દિશાને કઈ રીતે દર્શાવી યાદ રાખજો, સદિશ સ્વરૂપની વાત કરીએ છીએ. અને સદિશ સ્વરૂપની વાત કરતા હોઈએ ત્યારે મૂલ્ય ઉપરાંત દિશાને પણ દર્શાવી જરૂરી છે. અને કાર્ટેશિયનને યાદ કરી લઈએ તો જો કોઈ સદિશ x અક્ષની દિશામાં હોય તો તે દિશાને દર્શાવવા માટે આપણે i કેરેટનો ઉપયોગ કરીએ છીએ. y અક્ષની દિશાને દર્શાવવા માટે j કેરેટનો ઉપયોગ કરીએ છીએ. અને z અક્ષની દિશાને દર્શાવવા માટે આપણે k કેરેટનો ઉપયોગ કરીએ છીએ. તો કહેવાનો અર્થ કે જ્યારે આપણે સદિશ ની વાત કરતા હોઈએ ત્યારે દિશાને દર્શાવવા માટે કોઈ એકમ સદિશની જરૂર પડે. અને આ એકમ સદિશની ગણતરી કઈ રીતે કરી શકાય આવી સ્થિતિમાં એ આપણે સમજવાનું છે. તો હું F21 ની ગણતરી કરું છું. એટલે Q2 પર Q1 વડે લાગતા બળની આપણે સમજૂતી મેળવી છે. તો Q2 પર Q1 વડે લાગતું બળ આ આકૃતિ પરથી આપણે ગણવા જઈએ તો આ બળની ગણતરી મારે કરવી છે. અને આ બળ આ દિશામાં છે અને
અને આપણે આ બે વિધબારની પસંદગી યાદચ્છિક રીતે કરી શકીએ એટલે કોઈ પણ બે વિધબારને કોઈ પણ બે સ્થાને મૂકી પરિણામે અહીંયા જે બળની દિશા છે તેને આપણે x y કે z અક્ષની દિશામાં છે એવું દર્શાવી શકતા નથી એટલે યામ પંક્તિનો અત્યારે આપણે ઉપયોગ કરતા નથી તો આ બળની દિશા ને દર્શાવવા માટે આપણે કયા સદિશનો ઉપયોગ કરશું तो आ दिशा जे छे ते कई बाजू छे तो q1 थी q2 तरफ नी दिशा छे अने q1 थी q2 तरफ नी दिशा जे दर्शावा माटे आपने r 2 1 सदिश नो उपयोग करिए छी बराबर याद राखजो q1 थी q2 तरफ नी दिशा दर्शावा माटे आपने r 2 1 सदिश नो उपयोग करिए छे तो r 2 1 सदिश शू छे तो q1 थी q2 तरफ नी दिशा दर्शावे छे r 2 1 नो मूल्य q1 अने q2 वच्चे ना अंतर जेटलो हशे तो हूँ आम लखी शकुं मूल्य नी वात करूं तो r 2 1 अथवा तो r21 बराबर q1 अने q2 वच्चे नुं अंतर हवे आ दिशा ने दर्शावीए छीए तो r21 ए q1 थी q2 तरफ नी दिशा दर्शावे छे आ दिशा दर्शावानुं कार्य r21 हवे आ r21 नी गणतरी कई रीते करी शकाय तो r21 નું મૂલ્ય કેટલું હશે તો અંતર દર્શાવે છે એનું મૂલ્ય અને અંતર માં જોવા જઈએ તો r2 r1 પણ લઈ શકાય અને r1 r2 પણ લઈ શકાય સદિશ માં જો આપણે ક્રમ બદલાવી દઈએ તો ત્યાં નિશાનીને કારણે ભૂલ આવશે તો r21 બરાબર r1 r2 લખવું કે r2 r1 એના માટે આપણે સદિશના સરવાળાની ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો આ આકૃતિમાં આ એક સદિશ આ બીજો સદિશ અને આ ત્રીજો સદિશ સદિશના સરવાળાની ત્રિકોણની રીત આપણને આવડી છે કે એક સદિશ દોરેલો હોય તેના શીર્ષ પરથી બીજો સદિશ દોરેલો હોય તો પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી જે ત્રીજો સદિશ મળે એ ત્રીજો સદિશ બંનેનો સરવાળો દર્શાવે તો આ r1 એ પહેલો સદિશ એના શીર્ષ પરથી દોરેલો આ બીજો સદિશ r21 હવે પહેલા સદિશમાં પૂંછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી આ ત્રીજો સદિશ મળે છે પરિણામે આ ત્રીજો સદિશ આ બંનેનો સરવાળો દર્શાવે એને હું અહીંયા દર્શાવું તો ત્રિકોણના સદિશના સરવાળાની રીત પ્રમાણે r2 એ r1 અને r2 બંનેનો સરવાળો દર્શાવે આપણે અહીંયા આ બળની દિશા r21 વડે દર્શાવી છે માટે આપણે r21 ની જરૂર છે તો r21 ને કરતા બનાવી લઈએ r2 માઈનસ r1 અને એનો મૂલ્ય દર્શાવવા જઈએ તો r2 1 નું મૂલ્ય થશે માનાંકમાં r2 માઈનસ r1 હવે સદિશ સ્વરૂપની રજૂઆત કરીએ છીએ સદિશ માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે x અક્ષની દિશા માટે આપણે i કેરેટ દર્શાવીએ છીએ y અક્ષની દિશા માટે j કેરેટ દર્શાવીએ છીએ z અક્ષની દિશા માટે k કેરેટ ટૂંકમાં કહેવાનો અર્થ કે સદિશ સ્વરૂપમાં દિશા દર્શાવવાનું કામ એકમ સદિશનું છે તો અહીંયા આ f21 ની દિશા દર્શાવવા માટે આપણે આ સદિશ જે દિશામાં છે તે દિશાનો એકમ સદિશનો ઉપયોગ કરશું અને આ દિશાના એકમ સદિશને r21 વડે દર્શાવીએ તો એકમ સદિશ ની વ્યાખ્યા કે સદિશ
ભાંગ્યા તે સદિશનું મૂલ્ય આ રીતે પણ લખી શકાય સદિશ છેદમાં તે સદિશનું મૂલ્ય આ રીતે પણ લખી શકાય અને r21 ના સ્થાને આ આપણે તો r2 r1 આ સદિશ સ્વરૂપ છે એટલે સાદો કામ છેદમાં એનું મૂલ્ય તો r2 माइनस आर तो आ के रेड आर टू वन ये सुंदर सारे चे सदिश आर टू वन में दिशानों एकम सदिश दर्शाए चे अने एकम सदिश जो आती आर टू वन जे एकम सदिश के मूल्य एक मूल्य एकम सदिश का मूल्य हमेशा एक હવે આપણે આ બંને વિભાગ વચ્ચે લાગતા બળનું સદિશ સ્વરૂપ લખીએ તો a 2 1 તો 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r square આ એટલે બે વિભાગ વચ્ચેનું અંતર तो r स्क्वायर अने याद रखो अंतर नी बात करिए तो अंतर ए अदिश राशि छे परिणामे हूं अंतर माटे r नो उपयोग करू के अंतर माटे r 2 1 नो उपयोग करू के अंतर माटे r 1 2 नो उपयोग करू अदिश राशि जो वाची आ दरेक नो अर्थ एक જ થશે सदिश रूप में એનો અર્થ બદલાઈ જાય છે વિરુદ્ધ દિશા દર્શાવે तो 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r square અહીંયા આપણે જે લખીએ છીએ કે બે વિભાગ વચ્ચેના અંતરનો સ્ક્વેર લખીએ છીએ પરિણામે કે હું ખાલી r લખું તો પણ ચાલે r 1 2 લખું તો પણ ચાલે અને r 2 1 લખીએ તો પણ ચાલે અને મૂલ્યને આપણે જો માનાંકમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય तो आ सूत्रથી મને બે વિભાગ વચ્ચે રાખતા બળનું મૂલ્ય મળે સદિશ સ્વરૂપ માટે આ મૂલ્ય ઉપરાંત અહીંયા દિશાને પણ દર્શાવી પડે એટલે સદિશ સ્વરૂપે અહીંયા આપણે તીર લખીએ હવે આ સદિશ સ્વરૂપ દર્શાવે આ હજુ મને મૂલ્ય આપે છે દિશા દર્શાવવા માટે અહીંયા કેરેટ લખવો પડે અને અહીંયા પંક્તિનો ઉપયોગ નથી કરતા આ બળ x y z કે કઈ દિશામાં છે ચોકસાઈથી નથી જાણતા માટે આની દિશા દર્શાવવા માટે જે એકમ સદિશનો ઉપયોગ કરીએ છીએ તે એકમ સદિશ છે r21 આ એકમ સદિશ f21 ની દિશા દર્શાવે છે હવે આ એકમ સદિશના સ્થાને આપણે સદિશ છેદમાં સદિશના મૂલ્યને લખી શકીએ તો સૂત્ર થશે 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r 2 1 નો સ્ક્વેર માનાંક લખતો નથી એટલે ઉપર તીરની નિશાની પણ કરતો નથી જો તીરની નિશાની દર્શાવી તો માનાંક પણ કરવો જે મૂલ્ય માં અને એકમ સદિશના સ્થાને સદિશ r 2 1 છેદમાં તેનું મૂલ્ય હવે અહીંયા જોઈ શકાય કે સ્ક્વેર છે અહીંયા r 2 1 છે તો આ સૂત્ર 1 upon 4 pi epsilon q1 q2 upon r 2 1 એનો ઘન અને r 2 1 તો આ q2 પર q1 વડે લાગતા બળની સમજૂતી અને જ્યારે આ સદિશ સ્વરૂપનો આપણે વાત કરીએ ત્યારે સદિશ સ્વરૂપને લખે ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે દિશા દર્શાવવા માટે આપણે જ્યારે કેરેટનો ઉપયોગ કરીએ ત્યારે છેદમાં અંતરનો સ્ક્વેર આવશે અને દિશા દર્શાવવા માટે જ્યારે r21 સદિશનો ઉપયોગ કરીએ ત્યારે છેદમાં અંતરનો સ્ક્વેર આવશે એટલે સૂત્રમાં આપણે કેરેટ લખીએ ત્યારે છેદમાં સ્ક્વેર આવશે અંતર અને સૂત્રમાં જ્યારે સદિશ સ્વરૂપ લખીએ r12 નું કે r21 નું ત્યારે છેદમાં અંતરનો ઘન છે હવે
R to one, जे one थी two तरफ निमिषा दर्शाती है, तो two थी one तरफ निमिषा दर्शाओ माटे हूँ कई संबंधों के उपयोग करी सकूँ कि आपने बात करी आकृति ने दूर करी जो R to one ए Q one थी Q two तरफ निमिषा दर्शाती है, तो Q two थी U1 તરફની દિશા દર્શાવવા માટે R12 નો ઉપયોગ કરું તો R12 શું થશે Q2 થી Q1 તરફની દિશા દર્શાવે તો R21 ના સ્થાને R2 - R1 લખીએ છીએ તો R12 ના સ્થાને આપણે R1 - R2 લખી શકીએ હવે હું આમાં ક્રમ બદલાવી દઉં તો નિશાની આગળ માઈનસ લઈ લઈએ r2 ને પહેલા લખીએ માઈનસ r2 તો હવે જોઈ શકીએ છીએ માઈનસ ના માઈનસ r2 માઈનસ r1 ના સ્થાને તો આપણે r21 લખી શકીએ તો r12 અને r21 માં ઋણ નિશાનીનો ફેર પડે અને ઋણ નિશાની અહીંયા વિરુદ્ધ દિશા દર્શાવવાનું કામ કરે છે તો Q1 થી Q2 તરફની દિશા અને Q2 થી Q1 તરફની દિશા એ પરસ્પર વિરુદ્ધ દિશા છે પરિણામે R12 બરાબર માઈનસ R21 થાય આનો ઉપયોગ આપણે આ સૂત્રમાં કરીએ તો હવે આને આપણે દૂર કરી દઈએ તો F21 2 પર 1 વડે લાગતું બળ દર્શાવે છે સદી સ્વરૂપ પહેલા ખાલી મૂલ્યની વાત તો 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r square હવે તમે જાણો છો કે ખાલી r લખીએ કે r12 લખીએ કે r21 લખીએ અંતર અદિશ રાશિ હોવાથી જે અંતરનું મૂલ્ય લખતા હોઈએ ત્યાં 1 2 કે 2 1 નો કોઈ અર્થ રહેતો નથી હું અહીંયા ખાલી આ લખું છું એટલે તમને ધ્યાનમાં આવે આ મને ખાલી બળનું મૂલ્ય આપે છે સદિશ સ્વરૂપે વાત કરવી છે તો હવે અહીંયાના બે ઓપ્શન કેરેટ પણ લખી શકીએ અને સદિશ પણ લખી શકીએ જો હું અહીંયા કેરેટ r21 લખું તો અહીંયા r21 નો અને જો હું અહીંયા સદિશ લખું r21 તો અહીંયા r21 નો બનાવે અહીંયા હું આ રીતે સદિશ લખું તો અહીંયા r21 નો બનાવશે આયા ના હું અત્યારે આ રીતે લખું હવે r21 ને આપણે બદલાવી નાખી તો અહીં અત્યારે જ વાત છે કે r21 ન લખવું હોય તો ત્યાં હું માઈનસ r12 લખી શકું r21 અને r12 મૂલ્યની દ્રષ્ટિએ તો બંને સરખા છે આ બંને બે વિભાગ વચ્ચેનું અંતર દર્શાવે છે માત્ર દિશામાં ફેર છે વિરુદ્ધ દિશામાં છે પરિણામે ત્યાં નિશાન નથી તો આ અને આ સમીકરણમાં કોઈ ફેરફાર થયો નથી હવે હું r ની નિશાનીને આગળ લખી નાખું તો 1 upon 4 pi epsilon 0 q1 q2 અને આ અંતર છે મૂલ્ય છે અહીંયા 2 1 લખું કે 1 2 લખું કે કંઈ ન લખું કોઈ ફેર નહીં પડે 1 2 એનો ઘન r 1 2 તો હવે તમે જોઈ શકો કે આ જે સૂત્ર છે તે સૂત્રમાં અહીંયા 2 1 હતું એના સ્થાને 1 2 છે આ બે પર એક વડે લાગતું બળ દર્શાવે તો આ એક પર બે વડે લાગતું બળ પરિણામે માઇનસ એક વન ટુ અહીંયા લખી શકાય તો આના આધારે આપણે કહી શકીએ કે એફ ટુ વન બરાબર માઇનસ એફ ટુ વન મળે છે એટલે કે એક વડે બે પર લાગતું બળ અને બે વડે એક પર લાગતા બળના મૂલ્ય હંમેશા સરખા હશે પણ બંને પર લાગતા બળની દિશા પરસ્પર તો ગુરુત્વાકર્ષણના નિયમની જેમ આ વિદ્યુત બળમાં કુલંબ બળમાં બે વિભાગ વચ્ચે લાગતા બળમાં પણ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થતું હોય
હોય તેવું આપણે જણાય છે અને બે વિભાગ વચ્ચે લાગતા બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં જે ક્રિયાત્મકતાનો ગુણધર્મ દર્શાવે છે જો આ બે વિભાગના તંત્રની વાત કરતો હોય તો પરિણામી બળ બને શૂન્ય મળે એકબીજાની અસર ના પડે શકે આપણે કોઈ એક ના જ બળની વાત કરીએ છીએ અને કોઈ એકનું જ બળ ક્યારે શૂન્ય હોતું નથી વિજભારોના તંત્રમાં બે વિજભારની વાત થતી હોય તો તો આના આધારે આપણે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછે કે એફ ટુ વન અને એફ વન ટુ નો ગુણોત્તર શું હોય છે તો અહીંયા સદિશ રાશિ નથી દર્શાવેલી એનો અર્થ કે આ બંને મૂલ્યનો ગુણોત્તર પૂછે છે અને મૂલ્યની દ્રષ્ટિએ તો પરસ્પર બંને બળ સરખા હોય આ ગુણોત્તરનું મૂલ્ય પ્લસ વન જો આવું પૂછવામાં આવે તો F12 upon F21 બરાબર ખાલી જગ્યા તો અહીંયા સદિશ સ્વરૂપ છે અને સદિશ સ્વરૂપમાં મૂલ્ય ઉપરાંત દિશાને પણ ધ્યાનમાં લઈએ છીએ તો મૂલ્ય સરખા હોવાથી ગુણોત્તર એક મળે દિશા વિરુદ્ધ હોવાથી માઇનસ એક મળે અને જો અહીંયા માનાંક કરી દઈએ તો ફરીથી તે મૂલ્ય થઈ જાય અને ફરીથી જો આ મૂલ્ય થઈ જાય તો એના માટે ફરીથી પ્લસ વન તો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી અને આપણે આ જે સૂત્ર સાબિત કરેલું છે તે બે સજાતીય વિજભાર માટે સાબિત કરેલું છે જો બંને વિજભાર વિજાતીય હોય તો વિજાતીય વિજભારમાં જે અપાકર્ષણ બળ હતું સજાતીયમાં એ વિજાતીય માટે આકર્ષિત થયું એટલે વિજાતીય બળ માટે મૂલ્ય તો આ જ રહેશે વિજાતીય વિજભાર માટે એની દિશા બદલાઈ જાય છે એટલે આ જ બંને જો સજાતીયના સ્થાને વિજાતીય હોય તો આ બે વચ્ચે લાગતું બળ હું આ રીતે જ લખી શકું પણ દિશા બદલાઈ જાય છે પરિણામે અહીંયા દિશાની માઇનસ લખવી પડે અથવા તો અહીંયા દિશાની માઇનસ દર્શાવવી તો બે વિજભાર વચ્ચે લાગતા બળને જ્યારે સદિશ સ્વરૂપે લખવા જાય ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો બંને વિજભાર સજાતીય હોય તો F21 ની દિશા દર્શાવવાનું જે કામ કરે છે તે R21 ધન અને વિજાતીય વિભાર હોય તો આ F21 ની દિશા દર્શાવવાનું જે કામ કરે છે R21 તે ઋણ લે અને હવે જો મારે આ ને માઇનસ R21 ન લખવું હોય તો ત્યાં હું R12 લખી શકું કારણ R12 બરાબર માઇનસ R21 છે તો સજાતીય અને વિજાતીય માટે જ્યારે સદિશ રૂપ લખવામાં આવે ત્યારે આ નિશાનીને ધ્યાનમાં લેવી તો આ હતો કુલમના નિયમનું સદિશ રૂપ ખૂબ જ અગત્યની થિયરી છે અને અહીંયા લેક્ચર આજનો પૂરો થયો છે